गुड मॉर्निंग स्टूडेंट, आज अपने स्टैंडर्ड 2 में इंग्लिश सब्जेक्ट में यूनिट 11 वर्ड बिल्डिंग पार्ट 1 विषय अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, तमारी बुक में पेज नंबर 43 जुओ। अई यूनिट 11 एम वर्ड बिल्डिंग एटले शू? तो वर्ड एटले शब्द अने बिल्डिंग एटले मकान। त्या आगळ थिंग्स वी वेर लखेलू देखाय छे तमारी बुक में? हाँ, थिंग्स एटले वस्तु, वी एटले अमे, अने वेर एटले पहेरवुं, अमे वस्तुओ पहेरीए छीए। तो विद्यार्थी मित्रों, तमारी बुक में केटला कई पिक्चर आपेला छे, ए वस्तु आपणे पहेरीए छे, तेना विशे आजे आपणे अभ्यास करीशुं। तो केटलीक वस्तुओ छे ए गर्ल्स एंड बॉयसनी छे, એટલે કે છોકરા અને છોકરીઓની છે। તો આપણે સૌથી પહેલા નંબરનું પિક્ચર છે ફ્રોગ। તો ફ્રોગનો સ્પેલિંગ શું થાય છે? FROCK, ફ્રોગ એટલે ફ્રોગ। હવે છે સ્કર્ટ, SKIRT, સ્કર્ટ એટલે સ્કર્ટ। એના પછી છે શર્ટ, SHIRT, શર્ટ એટલે શર્ટ। તો વિદ્યાર્થી મિત્રો, પહેલી લાઈનમાં 3 પિક્ચર આપેલા છે, તો જે 2 પિક્ચર દેખાય છે એ કોણ પહેરે છે? ગર્લ્સ એટલે કે છોકરી પહેરે છે, અને એના પછી છોકરાનું છે। હવે બીજી લાઈનની અંદર શોર્ટ્સ, SHORTS, શોર્ટ્સ એટલે હાફ ચડ્ડો કહીએ છીએ એને કહેવાય છે। હવે છે ટ્રાઉઝર્સ, TROUSERS, ટ્રાઉઝર્સ એટલે પેન્ટનું ચિત્ર આપેલું છે। એના પછી છે SHOES, શૂઝ, શૂઝ એટલે બૂટ। તો વિદ્યાર્થી મિત્રો, તમે શૂઝ પહેરો છો? તો હા। હવે છે સોક્સ, SOCKS, સોક્સ એટલે મોજા। એના પછી છે સ્વેટરનું ચિત્ર આપેલું છે। આપણે સ્વેટર ક્યારે પહેરે છે? વિન્ટરની સિઝનમાં, અત્યારે વિન્ટરની સિઝન ચાલે છે। SWEATER, સ્વેટર એટલે સ્વેટર। એના પછી છે રેઇનકોટ, RAINCOAT, રેઇનકોટ એટલે રેઇનકોટ। હવે છે વોચ, તો વિદ્યાર્થી મિત્રો, તમે સારી રીતે જાણો છો કે વોચનો ઉપયોગ શું કરીએ છીએ? આપણે સમય જોવા માટે આપણે વોચનો ઉપયોગ કરીએ છીએ। તો વોચનો સ્પેલિંગ શું થાય છે? WATCH, વોચ એટલે વોચ, વોચ એટલે ઘડિયાળ આપણે કહીએ છીએ ને ઇંગ્લિશમાં, એને વોચ કહેવાય છે, જ્યારે ગુજરાતીની અંદર શું કહેવાય છે? ઘડિયાળ। હવે છે બેલ્ટ, BELT, બેલ્ટ એટલે પટ્ટો। હવે છે રિંગ, RING, રિંગ એટલે જે છોકરીઓ શું કરે છે? હાથમાં પહેરે છે, એ રિંગ છે, ઓર્નામેન્ટ્સ, ઘરેણાની રિંગ કહેવાય છે, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણા। અને રિંગનો ઉપયોગ કોણ કરે છે? તો છોકરીઓ કરે છે, અને ક્યાં કરે છે? તો હાથમાં પહેરવા માટે કરે છે। હવે છે પેજ નંબર 44। તો હવે છે હેરબેન્ડ, હેરબેન્ડનો સ્પેલિંગ શું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, HAIRBAND, હેરબેન્ડ, હેર એટલે વાળ, હેરબેન્ડ એટલે માથામાં લગાવવા માટે જે રબરની રિંગ આવે છે એને શું કહેવાય છે? હેરબેન્ડ। હવે છે રિબિન, રિબનનો શું થાય છે? તો RIBBON, રિબન એટલે માથામાં પણ લગાવી શકાય છે, સ્કૂલમાં જાય છે છોકરીઓને જ્યારે, તો માથામાં લગાવવા માટે ઉપયોગ થાય છે। હવે છે બેંગલ્સ, તો BANG,
એટલે બંગડી. એના પછી છે કેપ, સી એ પી, કેપ એટલે ટોપી. શું કરીએ છીએ? તો માથામાં પહેરીએ છીએ. હવે છે સ્કાર્ફ, એસ સી એ આર એફ, સ્કાર્ફ એટલે સ્કાર્ફ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પહેરવાની વસ્તુઓ વિશે શીખ્યા. આવતા વિડીયોની અંદર આપણે ક્લાસરૂમમાં કઈ કઈ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો થિંગ્સ ઇન ધ ક્લાસરૂમ વિશે આપણે અભ્યાસ કરીશું. તો આજના વિડીયોની અંદર આપણે જે શીખ્યા છીએ એ તમારી 4 લાઇનની નોટબુકમાં લખવાનું છે.